કે છે, હે ભગવાન શ્રીહરિ, તમે રઘુવંશમાં દશરથના પુત્ર મર્યાદા પુરુષોત્તમથી રામ સ્વરૂપે પ્રગટ થયા અને પિતાની આજ્ઞાથી ધર્મ મર્યાદાનું સ્થાપન કરવા માટે પત્ની જાનકી અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં સીધાવ્યા. પોતાના પ્રતાપથી દક્ષિણ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને સીતાજીનું હરણ કરનારના દશાનંદ લંકેશ્વર રાવણનો વંશેસિત વિનાશ કર્યો તથા પોતાની પ્રજાનું પિતાની જેમ પુત્રવત ધર્મ મર્યાદાથી પાલન કર્યું એવા હે ભગવાન શ્રીહરિ, તમે મારું સમગ્ર કષ્ટ થકી રક્ષણ કરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ગ્રસ્તાશ્રમ કેવો હોવો જોઈએ એ શીખાડવાનું કામ રામાવતારમાં ભગવાને કર્યું છે. પુત્ર કેવા થવું તો કે રામ જેવા. કઈ કઈને એમ હતું કે કદાચ પક્ષપાત કરશે, વનમાંથી પાછો આવશે, મારા હમવું નહીં જુએ, પણ આ રામે બીજું કર્યું હમરું. એની કલ્પના કઈ કે તેનથી ઊંધું કર્યું. પહેલા પગે કેને લાગ્યા? કઈ કઈને વેર ન રાખે, ધક્કો દેનારને પણ પહેલા પગે લાગે એને દીકરા કહેવાય. આ શીખાડ્યું છે. રાજા તો કે રામ જેવા હોવો જોઈએ. પતિ કેવા થવું તો કે રામ જેવા. પત્નીને ઉપર હાથ ઉઠાવનારાને વંશસેત ખતમ કરી નાખ્યો, આને પતિ કહેવાય. પરણવું ખાલી પર્યાપ્ત નથી, પરણ્યા પછી જે પત્નીને પરણ્યાવાની પૂરી જવાબદારી રામ પાસે શીખો. જે પત્નીને તમે પરણો છો એની જેમ રામે સીતાની રખેવાળી રાખી એમ તમને રખેવાળી રાખવાની છે. આ કોઈ રમકડું નથી. પતિ બનો છો, પત્ની બનવું તો, પણ પત્ની બનવા માટે પણ સીતા માતાનો સંપર્ક કરજો કે પત્ની પણ કેવી હોય. એને ઘણા લોકો કીધું રામ વનમાં જાય છે, તારે જવાની શું જરૂર છે, થઈ ગયો રાજમાં મોજ કર, અહીંયા ન રહેવું તો પિતાને ઘરે જા, જનક પાસે ઘણી સંપત્તિ, ત્યાં જઈને રહે, વનમાં શું રખડવા જાય છે. ત્યારે સતી સીતાનો જે જવાબ હતો આજની નારીઓને સમજવા જેવો હતો. ત્યારે સીતા એમ બોલી છે, બેનપણીઓ સાંભળો, આ સીતા અયોધ્યાને નથી વરી, આ સીતા અયોધ્યાની સંપત્તિને નથી વરી, આ સીતા રાજા રામને વરી છે. એટલે જ્યાં રામ ત્યાં સીતા હશે, કે જ્યાં કાયા ત્યાં છાયા રહેશે. ભક્તો, આ જે સ્ત્રીઓને શીખવાનું છે, પતિની સાથે ઈશ્વર ભાવ બાંધીને જીવો ભાઈ, સંસાર તમારો દિવ્ય ધામ જેવું સુખ આપશે. કેટલી વાતો કરીએ. પિતા બનવું તો કેવા, તો કે જેવા લવકુશના હતા એવા. પિતા બનવું તો કેવા, તો કે જેવા લવકુશના હતા તેવા. લવકુશના પિતા કેવા હતા કે દીકરાઓને પોતા કરતા હવાયા બનાવ્યા. જ્યારે સૈન્યમાં જાય છે ત્યારે બધાનો ખતમો આ બે જણા એમને પોચી વરે છે. ત્યારે બધાને સમજાણું, ભાઈ દરેકને લગ્ન પછી દીકરાની ઈચ્છા હોય કે અમને ઘરે ભગવાન દીકરો દે, પણ ત્યારે રામને પૂછજો કે દીકરાની ટ્રેનિંગ કેવી હોય, લવકુશના જેવી હોય. ખાલી જન્મ દઈને પછી જરાક મોટો થાય, પાંચોણ થાય, ગુરુકુળમાં મૂક્યો, સ્વામી તમે હંચવજો, હા દીધા તમને હવે દાનમાં, કે તૈયાર થયે એટલે પાછા દેજો, એમ નહીં, ટ્રેનિંગ દો, સંસ્કાર નાખો. ભાઈ થવું તો કેવા થવું, તો કે ભરત અને લક્ષ્મણ જેવા. સેવક બનવું તો કેવા, તો કે હનુમાન જેવા. ભાભી સાથે સંબંધ રાખવો તો કેવો, તો કે જેવો લક્ષ્મણે રાખ્યો એવો. 14 સુધી વર્ષ સુધી વનમાં ફરે પણ ચરણ સિવાય કઈ જુએ નહીં. ભાઈ આ રામાયણની મર્યાદાઓ છે.